વડોદરામાં મધુરમ ફ્લેટના પ્રમુખ અમિત પંડ્યાએ મધુરમ ફ્લેટ રહેતા મુકેશભાઈ ગરબડભાઈ રોહિતને મારવાની ધમકી આપી. વડોદરામાં મધુરમ ફ્લેટ રહીશો રંગવાટિકા નજીક બાપોદ વાઘોડિયા રોડ વડોદરામાં મધુરમ ફ્લેટમાં એક મહિનાથી બહારની કોમન લાઇટ બંધ છે, તેથી રાતના સમયે દાદર પરથી ચડવા ઉતરવામાં તકલીફ પડે છે અને ફ્લેટની નીચે કચરાના ઢગલા પડ્યા છે, તેથી ફ્લેટ મુકેશભાઈ ગરબડભાઈ રોહિત રહેવાસી છે. તેઓ એ પ્રમુખ અમિત પંડ્યાને આ અંગે જાણ કરી હતી. અમિત પંડ્યા પ્રમુખ ફ્લેટના મુકેશભાઈ ગરબડભાઈ રોહિત રહેવાસી ભાઈ ઉપર હાથ ઉઠાવ્યો હતો તથા એમ કીધું હતું કે હું તમારો નોકર નથી અને મુકેશભાઈ ઉપર હાથ ઉઠાવ્યો, તેથી મુકેશભાઈને ઈજા થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ અનુસૂચિત જાતિના હોવાથી તેમની સાથે હેરાનગતિ કરવામાં આવે છે તથા મકાન ખાલી કરીને જતું રહેવા માટે કહેવામાં આવ્યું છે તથા તેમને મારવાની ધમકી પણ આપવામાં આવી છે. આ અંગેની મુકેશભાઈ દ્વારા બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે અને પહેલા પણ એકવાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી અને તે સમાધાન કરવામાં આવ્યું હતું. ફ્લેટના ઉપર આવેલા ટાવરના ભાડું અને કોઈ પણ હિસાબ કિતાબ આપવામાં આવતા નથી. રિપોર્ટર નિલેશસિંહ સોલંકી, SIT, હેડ માધ્યમ, ગુજરાત. મારું નામ રોહિત મુકેશભાઈ ગરબડભાઈ, રહેવાસી મધુરમ ફ્લેટ 103 નંબર, રંગવાટિકા પાછળ. સાહેબ, અહીં આગળ અમારે જે મધુરમ ફ્લેટ છે એમાં કોઈ કામ નહીં થતું, મતલબ લાઇટો 1.5 મહિનાથી બંધ છે. પગથિયામાં ઉતરવાની ચડવાની રાત્રે બહુ જ અંધારું રહે છે, એની બહુ તકલીફ પડી રહી છે અને ગંદકીના કચરાના ઢગલા પડી રહ્યા છે, જે સીધી ગંધ અમારા ઘર સુધી પહોંચી રહી છે. આખું ચોમાસામાં ગાયો અંદર ઘૂસી જતી હતી, તો ફેન્સિંગની રજૂઆત કરવાથી ખાલી ફેન્સિંગનું કામ થયું, પરંતુ લાઇટો આજે 1.5 મહિનાથી લાઇટો બંધ છે. વાયરમેન નથી મળતો એવું અમારા પ્રમુખશ્રી દ્વારા જાણવા મળે છે, કાં તો અમારી એ ગમે તે કારણે બહાના બનાવી દે છે. અને આ બધું ગઈકાલે અમારે ત્યાં 28/9 અમારે ત્યાં આવ્યા, તો મેં એમને રજૂઆત કરી કે આ લાઇટોનું કંઈક કરો, તો સીધા ઉશ્કરે એને સીધા મને મારવાનું શરૂઆત કરી દીધી છે. અમારા ફાધર છે જેની ઉંમર વધારે છે અને કેન્સર પીડિત છે, તો એમને જમ્યા પછી ઉતરીને એકાદ બે આટા મતલબ ચાલવાનું કહેલું છે જે ડૉક્ટરે, એ ચાલવા માટે રાત્રે જમ્યા પછી ઉતરવામાં તકલીફ પડી રહી છે. અને આ મેં આ રીતે રજૂઆત કરી કે તમે લાઇટોનું કંઈક કરાવો, તો સીધો ઉશ્કરાને. અને આ જ વસ્તુને લઈને મેં ગઈસાલ બી પોલીસ સ્ટેશનમાં આ વાતને ચલાવ્યું હતું, તો ત્યાં સમાધાન થયું, મતલબ આગળ કમ્પ્લેન નહીં જઈ અને સમાધાન કર્યું. પછી એ જ વસ્તુ ફરી પાછી આ વર્ષે બની છે, જે આ વર્ષે મેં રજૂઆત કરતા હતા સીધો મને નીચે ઉતરીને મારવા વર્ગી પડેલો છે અમિત પંડ્યા, અને જે પ્રમુખ હોવા છતાં અહીંયા આગળ રહેતો નથી, બરાબર છે. આની એ મધુર રંગવાટી આપણે વૃંદાવનની આજુબાજુ ક્યાં કહે છે, તો એને અહીંયા આગળ આવી રજૂઆત કરીએ તો એ બધાને મારવાની ધમકી આપે છે. એના લઈને કોઈ સાક્ષીમાં રહેવા તૈયાર નથી સાહેબ, બરાબર છે. તો એને મારવાનો અધિકાર નથી મતલબ, બરાબર છે. તો પ્રમુખ છે તો રજૂઆત અમે કોની પાસે કરવા જઈએ કે અમારે ત્યાં લાઇટ બંધ છે કે આ પ્રોબ્લેમ છે, તો એને કહેવાથી એ જેને તેને મારવા વર્ગી પડે છે. મને કાલે ગઈકાલે મારીને આ નુકસાન પહોંચાડ્યું છે, જે છાતીના ભાગમાં દુખાવો છે હજુ, અને જમનાભાઈ હોસ્પિટલમાં મારી સારવાર થયેલી છે. મારી મિસિસને ધક્કો મારીને પાડી નાખવાથી એને હોય બેહોશ થઈ જઈ હતી, એને પહેલાં જમનાભાઈમાં લઈ ગયા, પછી ત્યાં ના સારું થતાં SHG હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. અને આ બધું પહેલેથી ચાલતું આવેલું છે, ઉપર બે ટાવર લગાવેલા છે, એનું ભાડું આવી રહ્યું છે, ના કોઈ હિસાબ આપવામાં આવે છે. 5 વર્ષથી હું અહીંયા આગળ રહું છું, ના કોઈ હિસાબ, ના કોઈ કશું જ છે નહીં. અને જ્યારે ત્યારે કોઈ કામ કરવાની વાત કરીએ તો એ જેમ તેમ ઉશ્કેરાઈને બધાને મારવા વર્ગી પડે છે. મેં પહેલાં આ રીતની ગયા વર્ષે પણ આ જ બાબતમાં લઈને પોલીસ સ્ટેશનમાં ગયેલા છે અમે, અને ત્યાં પોલીસ સ્ટેશન દ્વારા અમારું સમાધાન થયું કે હું બધું હવે કાયદેસરની રીતે, ચાલો ભાઈ ટાંક્યો, આજે ટાંક્યો 6-6 મહિના સુધી સાફ નથી થતી, અંદર કીડા પડી રહ્યા છે પીવાના પાણીની અંદર, તો બધી પબ્લિક રહે હેરાન થવાની વાળા આવી રહ્યા છે, બરાબર છે. તો પાણીની ટાંકી મિનિમમ સાફ કરાવી જોઈએ, ટાવરનું ભાડું આવે છે, ના કોઈ હિસાબ છે, ના કોઈ કિતાબ છે, બસ એની મજબૂરી. ના તો અમારો પ્રમુખ અહીંનો છે, ના કોઈ અહીંનું છે એનું દેખરેખ વાળું, અને કહીએ તો આ રીતે લોકોને હેરાન કરે છે, ધમકીઓ આપે છે મારવાની, અને ખોટી રીતે હેરાન કરી રહ્યો છે. આજે તમે કોઈ પણ ગ્રુપ યા કોઈ પણ સંસ્થા આવીને જોઈ શકે છે અમારા મધુરમ ફ્લેટની, અને જે મેં વેડિયો પણ એ રજૂઆત કરી છે પોલીસ સ્ટેશનમાં ગઈકાલે રાત્રે 28 તારીખે 7 વાગ્યાની આજુબાજુના સુમારે મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. હજુ સુધી એનો કોઈ મતલબ જવાબ નથી મળી રહ્યો, ખબર નહીં હવે આગળ કાર્યવાહી ક્યારે થવાની છે.
પણ એની કોઈ એની પર કોઈ શરૂઆત નથી થઈ.